નમસ્કાર બોલ લાઈવમાં આપનું સ્વાગત છે જેતપુર પાવી તાલુકાના બોરધા ગામના આ દ્રશ્ય છે અહીં બે વર્ષ પહેલાં એક કોઝવે બનાવ્યો હતો છલિયું નાળું આ છલિયું નાળું બે વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હતું એ જૂના છલિયા નાળા ઉપર રચી દેવામાં આવ્યું હતું અને એને લીધે આ છલિયા ઉપરથી એક ટ્રેક્ટર જ્યારે જઈ રહ્યું હતું ત્યારે ધડામ દઈને એનો સ્લેબ તૂટી અને અંદર પડ્યું હતું જેના લીધે આ વિસ્તારના નાગરિકો ભારે પરેશાનીમાં મુકાયા છે કારણ કે આ જર્જરીત થલિયું બે વર્ષ પહેલાં જ બનાવવામાં આવ્યું અને અત્યારે એના ફૂંકા બોલી ગયા છે તસવીરમાં દ્રશ્યમાન માન થાય છે એમ એક ટ્રેક્ટર છે ઊંધા માથે અંદર પડેલું છે આજના આ દ્રશ્યો છે અને તાજેતરની રેલ બાદ સામાન્ય વરસાદમાં જ આ પ્રકારની જો હાલત થતી હોય તો આ થલિયાની કેવી રચના થઈ હશે એ કલ્પના આપણે કરી શકીએ છીએ નીચે પોલમ પોલ એ પ્રકારનું આ થલિયું નાળું બનાવ્યું છે અને લોકો ગ્રામજનોએ ખૂબ જ રોસ વ્યક્ત કર્યો છે કે આ એક નબળું નાળું ગામને મારવામાં માથે મારવામાં આવ્યું છે જેના લીધે અહીં જે ભણતી બાળાઓ છે તે બાળાઓ અત્રેથી પસાર થઈ શકવા માટે શક્તિમાન નથી એ લોકો આ રસ્તેથી જઈ શકે જ્યારે વરસાદ પડે તો તેઓ કેવી રીતે સ્કૂલે ભણવા જાય કસ્તુરબા વિદ્યાલયની છાત્રા અને સાથે જે પ્રાથમિક શાળામાં ભણતા બાળકો દૂધ ભરતા પશુપાલકો કેવી રીતે આત્રથી પસાર થાય તેઓનો આર્થિક સામાજિક શૈક્ષણિક તમામ પ્રકારનો વિકાસ ઉજાઈ રહ્યો છે બોરધાથી નાની અમરોલ જવાના રસ્તા પર માટેનો આ રસ્તો છે નાની અમરોલ થી ચોકડી અને વાવડી પણ જવું હોય તો આ રસ્તેથી જઈ શકાય જેથી કુલ પાંચ ગામનો વ્યવહાર આ પુલ તૂટી જવાને આ માફ કરજો છલિયર તૂટી જવાને ભાંગીને ભૂકો થઈ જવાને કારણે બંધ થઈ ગયો છે લોકો પરેશાન થઈ ગયા છે ટ્રેક્ટર ઊંધું અંદર પડ્યું અને ની મદદથી આખો દિવસ મહેનત કરીને બહાર કાઢવામાં આવ્યું ગામના આગેવાનો ગ્રામજનો આ છલિયાને નવેસરથી નવું બનાવી અને લોકોના અહીંયા ગ્રામજનોને નવા કન્સ્ટ્રક્શન સાથે કારણ કે દૂરા બાંધકામની ઉપર આ છલિયાને માથા મારી દેવામાં આવે અને જે આ સમસ્યા સર્જાય છે તો નીચે પોલમ પોલ પણ છે જેથી લોકો પૂરવાનો પણ પ્રયાસ કરે પણ ક્યારે પૂરાશે અને કેવી રીતે છે તે પણ એક સમસ્યા છે જો આપણે બોલે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે આઇકન જરૂર દબાવશું